છે છે આપણો ગુરુ ગણિત અને ધોરણ છે જુનિયર કેજી. તો ચાલો આપણે લખ્યું છે ભાઈ જુનિયર કેજી અને વિષય આપણે લખવાનો છે ગણિત. ગણિત વિષયમાં આપણે એકવાર એકડેક લખ્યો છે નોટમાં. હવે આજે આપણે લખવાનું છે નોટ અને ચોપડી. ચોપડી એટલે કે અભિનવ ગણિત લેખન ચોપડી છે, એમાં પણ એકડેક લખવાનું છે. સાથે સાથે જે નોટ છે ચોરસ ખાનાવાળી, એમાં પણ આપણે એકડેક લખવાનો છે. હવે એક વસ્તુ વાલેશ્રીએ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એકવાર જ્યારે આપણે એકડેક લખીએ તો નોટના એક પાના ઉપર આગળ પાછળ લખવાનું છે, અને જ્યારે બીજી વાર આવે છે તો નોટમાં તો ખરું જ એક પાનામાં આગળ પાછળ, સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં, તો એ રીતે આપણે કરાવવાનું હોય છે. એટલે વાલીશ્રીને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બાળકને પણ એ રીતે જ કરાવવાનું કે એક દિવસ એક નોટમાં એકડે અને બીજા દિવસે જ્યારે બીજી વખત આપણે બોર્ડ ઉપર એકડેક લખીએ ત્યારે નોટ અને સ્વાધ્યાય પોથી જે ગણિતની છે એમાં પણ આપણે એકડેક લખવાનું. હવે એક વસ્તુ એ છે કે જ્યારે શાળામાં બાળકો આવતા ને તો અમે લોકો એક દિવસે એકવાર નોટમાં લઈએ, બીજા દિવસે જ્યારે ગણિતની નોટમાં બીજી વખત એકડેક લઈએ, અને પછીના પીરિયડમાં એક જ દિવસમાં સ્વાધ્યાય પોથીમાં પણ અમે જે વર્ગકામ હોય એમાં અમે લખાવી એકડેક અને ઘરકામ એ વાલી પણ ઘરે કરી દે. પણ હવે અત્યારે સમય એવો છે ને કે અમે ને તમે ક્યારે મળીશું, ત્યાં સુધી આપણું વર્ગકામ ભેગું થઈ જાય અને એ બધું અધૂરું રહે. એના કરતા બેસ્ટ છે કે જ્યારે એક વખત નોટમાં થઈ જાય, બીજી વખત નોટમાં આવે ત્યારે આપણે એના હાથ પકડીને એકડેક કરાવવાનો છે સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજું કે જે રીતે ગણપતિનો ગ આપણે કર્યો ને એ જ રીતે આમાં પણ તમે જોઈ લો નોટમાં કે પેનથી પહેલા ઊભી રીતે લખવાનું છે અને આડી લીટીમાં. તો પેનથી આપણે લખી દેવાનું. વાલીશ્રીને ખાસ હું જણાવું કે પેનથી આપણે પહેલા બાળકને નોટમાં આ રીતે લખવાનું છે કે બોલો અને એક લખો. તો પેનથી આડી લીટીમાં લખવાનું અને ઊભીમાં, અને પછી ખાનું છોડીને બાળક પાસે લખાવવાનું છે. પણ આ રીતે જ લખવાનું છે, ડાયરેક્ટ કે સીધા આપણે લખવાનું નથી. કામ આપણું નોટમાં એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ. તો સીધી લીટીમાં પણ એકડે ખાનું છોડીને, આડી લીટીમાં પણ ખાનું છોડીને આપણે એકડે લખવાનો છે. હવે એકડે આવે છે તો કદાચ વિદ્યાર્થીને ના આવડતું હોય, એનો હાથ ના બેઠો હોય, તો હજી પણ શરૂઆત છે. ટપકા જ આપણે એને કરાવવાના અને એ ટપકાથી એને એકડે શીખવાનું છે. એકડે શીખવાની ઘણી બધી પદ્ધતિ છે, જે એને સરળ પડે એ રીતે આપણે એને કરાવવાનું છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો વાલીશ્રી કે ક્યારે એના પર ગુસ્સો નહીં કરતા, કે એને ધમકાવીને પણ એ લખાવવા માટે ટ્રાય ના કરતા. શરૂઆત છે, એને આવડશે, જરૂરથી આવડશે. કારણ તમારી પાસે તો એક છે, અમારી પાસે તો ઘણા વિદ્યાર્થી આવતા હોય છે, ને અમે જ્યારે એમને શરૂઆતમાં લખાવીએ ને તો અમને બી થાય કે એને નથી આવડતું. પણ ના, એવું નથી આવડતું ને, એને આવડશે. શરૂઆતમાં ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે એમને અમે એક પાનામાં આગળ પાછળ હાથ પકડીને અમે લખાવીએ છીએ, કારણ અમારે કોર્સ પણ પૂરો કરવાનો હોય છે. તો અમે આવા વિદ્યાર્થી જે એમાં કચાશ હોય, ક્યાંક નબળા હોય ને, એને અમે હાથ પકડીને નોટમાં લખાવીએ. સાથે સાથે
એ પછી આખા દેશમાં વધારાને નોટમાં અમે કરાવી તો એની માનસિકતા જોઈ લેવાની કે એને કઈ રીતે આવડે છે એની પદ્ધતિ એક તો છે પહેલા આકારોમાંથી આપણે શીખ્યા છે કે જો એને આકારોથી ના આવડતું હોય તો આપણે એને છે ને ભાઈ ટપકાત કરી નાખવાની ટપકા દ્વારા પણ આપણે શીખવાડી શકીએ છીએ ધારો કે તમે આ ટપકા કર્યા છે એક ટપકા ઉપર એને આપણે આમ ઘૂંટાઈ દેવાનું છે આ રીતે પણ એકડો થઈ શકે બીજી વસ્તુ છે કે આમ અડધું ગોળ અને આમ સી આકાર એ બંનેને જોડી દો શરૂઆતમાં એને અડધું ગોળ ને સી આકાર કરાવવાનું એને જોડી દો એટલે થઈ જાય છે ગોળ અને એ ગોળમાં બાજુમાં ઊભી લીટી સહેજ અહીંયા વાળી દો એ થઈ જાય છે દાદાજીની લાકડી એટલે કે સહેજ આડી લીટી અને આ રીતે પણ એકડે થઈ શકે છે તો એકડે ટપકા દ્વારા પણ કરી શકાય કે સ્લેટ કે નોટમાં વધારાની જે નોટ હોય એમાં આપણે એને ઘૂંટાવી દઈએ શીખતા વાર લાગશે આવડતા વાર લાગશે પણ ક્યારે વાલીશ્રીને વિનંતી કરું છું કે બાળકો પર ગુસ્સો નહીં કરતા એની પર એને ધમકાવીને ડરાવીને ક્યારેય લેસન કરાવશો નહીં એક વાર નહીં આવડે બે વાર નહીં આવડે ચાર દિવસ નહીં આવડે પછી એનો હાથ બેસી જશે તો એ સરસ લાગશે એને આવડશે કારણ કે એની હજુ શરૂઆત છે અને એ જ વસ્તુ આપણે એને ધીમે ધીમે શીખવાડવાનું છે ડરાવીને ધમકાવીને નહીં અમારી પાસે પણ ઘણા વિદ્યાર્થી આવતા હોય છે કે જેમને પેન્સિલ પકડતા પણ નથી આવડતું ને જ્યારે અમે પેન્સિલ પકડાવીને એ લેસન અમે જાતે જ એમને કરાવીએ અને પછી એને સ્લેટમાં કરવા આપીએ અમારી પાસે અમે એને ઊભા રાખીએ અમારું જે કોર્સ ટેબલ હોય ને ત્યાં એની પાસે અમે એમને ઊભા રાખીએ અને એની પાસે કરાવીએ કે આમ નહીં તો આ રીતે કર અને એ જ વિદ્યાર્થી સમય જતાં હોશિયાર થઈ જાય છે અને જ્યારે અમે એમને લખવા આપીએ ને તો અમારા કરતાં પણ એ સરસ લખીને આપે છે નોટમાં એટલે ખાસ વિનંતી છે કે વાલીશ્રી ગુસ્સો નહીં કરતા ધમકાવીને ડરાવીને એને લેસન નહીં કરાવતા ફક્ત એને હાથ પકડીને જાતે ના કરે ને તો હાથ પકડીને દરરોજ કરાવજો હું તો એવું કહું છું કે દરરોજ કરાવજો હાથ પકડીને પણ અને પછી એને વધારાનું જો નોટ હોય કે આપણી સગવડ હોય તો સ્લેટ અને પેન દ્વારા એને આખા દિવસમાં જ્યારે રમત કરતો ને ત્યારે એને પકડાવી દેવાનું કે ચાલ એકડી કર એ જરૂરથી શીખશે બાકી જો તમે ધમકાવીને ડરાવીને કે આજે આનું કરવાનું છે ને આજે પતી જવું જોઈએ તો એ નહીં થઈ શકે હું એવું માનું છું કે હવે આપણું ભણવાનું હવે શરૂ થાય છે એકડી ગણપતિનો ગ કે અંક મૂળાક્ષર જે તમે હાથ પકડીને ઉદ્યોગ માનું છું દરરોજ એને લખાવજો દરરોજ જ્યાં સુધી હાથ એનો ન બેસે એ ના લખતા શીખે પણ જરૂરથી શીખશે તમે પણ એક વિશ્વાસ રાખજો શીખશે પણ એને આપણે ટ્રાય કરવાની છે મહેનત કરાવવાની છે ને એ વસ્તુ વધારાની નોટ કે સ્લેટ કે પેનમાં આપણે એને શીખવાડવાનું છે એ શીખશે જરૂર શીખશે ભાઈ પણ થોડી રાહ જોવાની છે ક્યારે એના પર ગુસ્સો કરીને કે ડરાવીને જબરજસ્તીથી એને લેસન કરાવશો નહીં અને એને જાતે પણ લખવા ના આપી દેશો કદાચ તમને એવું થશે કે આને એકડે કાયો છે ગ આવ્યો છે આને આવડતું નથી ચલ લખ લખ એના પર પ્રેશર ના કરશો
જે કોઈ લેસન આવે છે વિડિયોમાં એ તમે હાથ પકડીને જ લખાવજો. એ કણિક છે તો હાથ પકડીને લખાવી દેવાનું. નોટ અને સ્વાધ્યાય પોથીમાં એક દિવસ બે દિવસ ચાર દિવસ પછી કોઈ જાતે લખશે અને એ પછી એનો હાથ બેસી જશે પછી તમારે જોવું નહીં પડે. એની શરૂઆત છે બહુ શાંતિથી અને પ્રેમથી એને આપણે લેસન કરાવવાનું છે, એની પાસે કામ લેવાનું છે. ઘણી પદ્ધતિથી આપણે શીખવાડ્યું છે એ આપણે જોવાનું છે કે એને કઈ રીતે આવડશે અને એ રીતે આપણે ટ્રાય કરતા રહેવાનું છે, એને શીખવાડવાનું છે. તો ચાલો આજે આપણે લખીશું એક એક અને સૌ પ્રથમ પેનથી આપણે લખવાનું સિવાય એક એક અને પછી તમારે લખવાનું પેન્સિલથી એક એક. તો સૌ પ્રથમ આપણે મથાળો મારવાનું સિવાય કે બોલો અને એક લખો. હવે જ્યારે ટપકા હતા ને ત્યારે આપણે એવું કહેતા કે નીચે આપેલા ટપકા જોડો, તો એ ટપકા જોડતા હતા આપણે અને એ રીતે આપણે આકાર દરેક આકાર શીખ્યા. આમાં એવું છે કે આ લેસન આપણે ક્યારે પણ કરીએ એ બોલીને જ કરવાનો છે. મેમે પણ તમને ઘણી વાર કહું છે કે બોલ્યા વગર કોઈ પણ કામ કરવાનું નહીં અને એટલે જ તમે જુઓ કે જે કોઈ લેસન આપણે કરીએ ભાઈ બોલીને કરવાનું છે. તો આ છે આપણી ચોરસ ખાના વાળી નોટ, બરાબર. એમાં આગળ પાછળ એક પાન આપણે એક કડીક લખવાનો, સાથે સાથે ગણિત સ્વાધ્યાય પોથી છે એમાં પણ એક કડીક લખવાનો. નોટમાં એક પાનું એક ખાનું આપણે છોડવાનું છે. એક ખાનું છોડીને લખીએ, નીચેનું ખાનું આખું ખાલી હોય પછી નીચે છોડીએ, જો ઊભી દ્રષ્ટિએ જોવા જાય ને તો એક એક ખાનું છોડીને લખવાનું છે એ રીતે કહેવાય. પણ સ્વાધ્યાય પોથીમાં આપણે એવું કરવાનું નથી. સ્વાધ્યાય પોથીના જે ખાના છે એ મોટા છે અને એમાં આપણે દરેક ખાનામાં એક એક લખવાનો છે. એ જ વસ્તુ ગણપતિનો ગો, તો એમાં પણ દરેક ખાનામાં લખવાનું છે. સ્વાધ્યાય પોથીના ગુજરાતી કે ગણિતમાં એકય ખાનું છોડવાનું નથી, દરેક ખાનામાં આપણે લખવાનું છે. આ નોટમાં આપણે ખાનું છોડવાનું છે ગણિત અને ગુજરાતી બંનેમાં. સ્વાધ્યાય પોથીમાં દરેક ખાનામાં લખવાનું એ ગુજરાતી હોય કે ગણિત. ચાલો આપણે એકડ એક લખવાનું છે પણ સૌ પ્રથમ આપણે આકારો જોઈ લઈએ. એક વસ્તુ યાદ રાખવાની કે જેમ તમે વધારાનું શીખીએ એના પહેલા આગળ આપણે શું ભણ્યા છે એ પણ નજર કરી લેવાની, જેથી આપણને ખ્યાલ આવી જાય કે કયો આકાર. પહેલા જ કહું છું કણિકમાં ગોળ અને ઊભી લીટી એમ સેજ આડી લીટી કરી દો તો એ કણિક થઈ જાય છે. તો એ આકારોને આપણે ધ્યાનમાં લેવાના છીએ ભાઈ કે સૌ પ્રથમ છે આડી લીટી, છે ને ભાઈ, પછી ઊભી લીટી. આ બધું આપણે શીખ્યા ને, ત્રાસી લીટી આમ ત્રાસી લીટી અર્ધગોળ સી આકાર
ગોળ અને પેલા હવે તમે જો આ ગોળ છે ને અહીં બાજુમાં ઊભી લીટી કરી અને સેજ આડી લીટી કરી દો તો થઈ જાય કડી એ આપણે શીખવાનું છે અને હું માલિશને વિનંતી કરું કે જો આપણે સગવડ હોય ને તો વિદ્યાર્થીને એક સ્લેટ અને પેન લાવી આપવાની આપણે નોટમાં જ્યારે લેસન થઈ જાય હું તો એવું માનું છું કે જ્યાં સુધી વ્યવસ્થિત જાતે ના લખે ને ત્યાં સુધી આપણે આપણી રીતે હાથ પકડીને લખાવી દેવાનું અને પછી વધારાનું શીખવા માટે એને સ્લેટ આપવાનું અથવા તો એક્સ્ટ્રા નોટ પડ્યું ને ચોરસ ખાનાવાળી એમાં આપવાનું કે ચાલ હવે તું આમાં આ રીતે કર ક્યાં તો પછી શરૂઆતમાં તમે એને સ્લેટમાં શીખવાડો વધારાની નોટમાં એને સતત પ્રેક્ટિસ કરાવો અને પછી જ્યારે સારું લખે તો નોટ આપો જે વિષય દ્વારા ગણિત હોય કે ગુજરાતી સ્વાધ્યાય પોથી હોય તો એ પણ એને આપી દો કે પછી એમાં એ કરે પણ સીધા જ તમે એમ માનો ને કે તું એકડ એક ગણપતિનો ગ લખી નાખ એ શક્ય નથી પહેલા પણ કરું અને હજી પણ કહું છું કે જ્યારે અમે પણ અમારા વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ ને તો ઘણા છોકરા એવા હોય છે કે એમને નથી આવડતું ઘણા રડતા હોય છે કે મને નથી આવડતું કેવી રીતે લખવું આ નહીં આ નથી આવડતું તો અમે એમને સમજાવીને અમે પણ હાથ પકડીને નોટો નોટમાં તો લખાવીએ સ્વાધ્યાય પોથી પણ સાથે ખરી નોટમાં આગળ પાછળ એક પાનું સ્વાધ્યાય પોથીમાં પણ અમે વર્કકામ હોય કરી ઘરકામ કરી આપીએ જાગૃતવાની હાથ પકડીને લખાવી દે છે એક્સ્ટ્રા નોટમાં શીખવાડે છે સ્લેટ પેન દ્વારા પણ શીખવાડે છે તો આપણે પણ એ જ કરવાનું એમ કરતા પણ એનો હાથ બેસી જશે અને થોડા સમયમાં એ જાતે લખશે પણ એની ઉપર ગુસ્સો કર્યા વગર ધમકાવીને ડરાવીને આ કામ કરાવવાનું નહીં તો હવે છે કે એકડે તો એકડે પણ આપણે બોલીને કરવાનું છે ને હવે પછી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે જે બોલી છે બોલીને જ કરવાનું છે ઘણી વાર મેં એમ કહું છે કે તમે વિષય હોય ગુજરાતી કે ગણિત જે પણ કરો એ બોલીને કરવાનું છે અને ગણતરી કરવામાં તો ખાસ ધ્યાન રાખવાનું બોલ્યા વગર એ ગણતરી થાય નહીં તો ચાલો એકડ એક આપણે લખવાનું છે એકડ એક એકડ એક જોયું ને ભાઈ એમ કેવી રીતે બોલે છે એ જ રીતે લાઈનમાં પહેલા પેનથી કરી નાખો ઊભી લાઈનમાં પણ પેનથી કરી નાખો ને પછી જ્યાં જે ખાના છે એમાં પેન્સિલથી એકડ એક 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 જુરબાઈ મેં બોર્ડ ઉપર લખ્યું ને કેવી રીતે બોલીને લખ્યું મેં એ જ વસ્તુ તમારે કરવાની છે તો એકડ એક મૂળાક્ષર હોય કે અંક હોય બોલીને કરવાનું તો એકડ એક કેવી રીતે કરશો તો ગોળ બિંદુ પહેલા કરી દેવાનું છે તમારે આપણે ને ભાઈ ગોળાકાર અડધું ગોળ શિયાકાર ઘણા શીખ્યા છે એને તમારે બાજુમાંથી ઊભી લીટી અહીંયા સેજ વાળી દો થઈ જાય છે કડી પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ગોળ બિંદુ કરી દે ને પછી અહીંયા લાકડી લઈ લે છે આ તો આ એકડ એક છે ભાઈ આ એકડ એક નથી આપણે ક્યાં લેવાની છે આ ઊભી લીટી બાજુમાં લેવાની છે ફરીથી એકવાર જોયો ભાઈ ગોળ મેનુ કરો અને અહીંયા
ઉપર થી બાજુ માં લીટી લેવાની જે ઊભી લીટી અને અહીંયા સેજ વાળી દેવાની થઈ ગયું ને કરે અને એમાંય જો છું તમને ના આવે તો તમારે શું કરવાનું હોય કે ગોળ ને ટપકા કરી દેવાના આ ગોળ ટપકા કરે એના ઉપર તમારે પેન્સિલ થી આકાર આપી દેવાનો ગોળ અને ઊભી લીટી તો આવડે ભાઈ આકારો તો આપણે કેટલી વખત કર્યા છે બે નોટમાં કર્યા અને ચોપડીમાં અને કેટલા બધામાં કર્યા તો આ ટપકા કર્યા પછી એની બાજુમાં તમારે સીધી લીટી જ કરવાની છે અને એને સેજ વાળી દેવાનું છે તો આ તો આવડે જ ન આવે તો મેં તમને કેટલી વાર ગોળ અડધું ગોળ કેટલી વાર એકડે એક બી મેં ઘણી વાર શીખવાડ્યો છે ભાઈ તો એકડે એક શીખવાનો છે એની સાથે સાથે પહેલા તો આપણે છે ને એકથી પાંચ જ બોલતા હતા ભાઈ કેટલા એકથી પાંચ પણ હવે જયારે કડી શીખી ગયા ને આપણે હવે બોલવાનું છે એક થી દસ કે બગડ બે થાય અડધું ગોળ
અને છગડ છોમાં થાય સિયાકાર બગર બે આવે છે અર્ધગો છગડ છોમાં આવે છે સિયાકાર એ વસ્તુ અમુક ખાસ ધ્યાનમાં રાખવાની જેથી આપણે લખવામાં પણ ભૂલ ના પડે અને એની ઓળખ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અર્ધું ગોળ કરીએ તો બગર બે સિયાકાર કરીએ તો છગડ છો તો આ છે આપણા અંકો એકડે એક મેં શીખવાડ્યો છે ભાઈ શાંતિથી લખવાનું છે વાલી સ્ત્રી જોડે ઘરના કોઈ પણ સભ્ય સાથે હાથ પકડીને પણ લખતા રહેજો નોટ અને સ્વાધ્યાય પોથીમાં આજે આપણે બીજી વખત એકડે લીધો છે અને એની સાથે સાથે નોટ અને સ્વાધ્યાય પોથી આકારો પ્રમાણે પણ હજુય તમારું લખવામાં હાથ ના બેઠો હોય તો આકારોને સૌ પ્રથમ જ એકવાર શીખી લેજો અને પછી એમાંથી તમે આ કરશો ને તો બી સરળ ભાષામાં આવડશે માટે શીખવાનું છે અને જરૂરથી આવડશે. હરિઓમ.